વલસાડના કસ્તુરબા હોસ્પિટલમાં આધુનિક કાર્ડિયા કેથલેપ તથા ઇન્ટેન્સિવ ક્રિટિકલ કેર યુનિટ લોકાર્પણ કરવામાં આવ્યું હતું રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા દોઢ કરોડનું માતબાર દાન પણ આપવામાં આવ્યું છે જે પ્રમાણે કસ્તુરબા હોસ્પિટલ દિન પ્રતિદિન પ્રગતિ કરી રહી છે તેઓના ટ્રસ્ટીઓ દ્વારા આ વિશેષ ધ્યાન રખાઈ રહ્યું છે કે વલસાડ જિલ્લાના ગરીબ લોકોને પણ સસ્તામાં અત્યાધુનિક સેવા મળી શકે અને તેના માટે તેના ટ્રસ્ટીઓ તત સતત પ્રયત્નશીલ રહેતા હોય છે ત્યારે આધુનિક તબીબી સાધનોમાં વિશેષ ખ્યાતિ ધરાવતી ફિલિપ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હૃદયરોગની સારવાર માટે અત્યંત પ્રચલિત એક્ઝુરિયન મોડલની બ્રાન્ડ ન્યૂ કેથલેબ નવસારી અને પાલઘરની વચ્ચે ફક્ત વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાં જ હવે સ્થાપિત થઈ છે ત્યારે તેનો લાભ વલસાડના લોકોને મળશે આ ઉપરાંત હોસ્પિટલમાં અન્ય ક્રિટિકલ દર્દીઓની સારવાર માટે પણ અત્યંત જરૂરી એવા ઇન્ટેન્સિવ ક્રિટિકલ કેર યુનિટ જે સમાજ અને દર્દીઓના સારવાર અને આગોતરી આરોગ્ય સંભાળની સેવા પહોંચાડવા માટે લોકો માટે ઉપલબ્ધ રહેશે આ સાથે તારીખ બાર નવ બાર બે હજાર બાવીસના રોજ આ સમગ્ર પ્રોજેક્ટના જે પ્રમાણે લોકાર્પણ બાદ લોકો માટે તે ઉપલબ્ધ થશે અને તેને લઈને આજ રોજ એક વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે અંતર્ગત આ તમામ માહિતી આપવામાં આવી હતી કે હવેથી કેથલેબ અને આઈસીયુ જે અહીં સ્થાપિત કરવામાં આવ્યું છે તેમાં નિષ્ણાત ડૉક્ટરોની ટીમ પણ સેવા આપવા તૈયાર રહેશે અને આ બાબતે ફિઝિશિયન ડૉક્ટર સમીરભાઈ દેસાઈ ડૉક્ટર ગજેન્દ્ર બલાત સિનિયર પિડિશિયન ડૉક્ટર પ્રમિત મિસ્ત્રી તથા ઇન્સ ઇન્સેન્ટીવિસ્ટ તરીકે ડૉક્ટર રાહુલ ગામિત ફૂલ ટાઈમ સેવા અહીં આપનાર છે તો આ સાથે વિઝિટિંગ ડૉક્ટરો પણ ઉપલબ્ધ રહેશે અને જે પ્રમાણે સરકારી રાહતો છે તે પણ દર્દીઓને મળતી રહેશે અને આ તમામ માહિતી આજરોજ કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવી હતી